આજે લાભ પાંચમ છે કૃષ્ણબેન, એટલે દિવાળીના પાંચ દિવસ પછી આજે નવા મુહૂર્ત થતા હોય અને જૈનોમાં એને જ્ઞાન પાંચમ પણ કહે છે. બરાબર. અને આજથી એટલે બાળકોને ભણાવવાની શરૂઆત પણ આજથી કરવામાં આવે છે અને સરસ્વતી માતાજીનું પૂજન પણ આજ કરવામાં આવે. યસ. અને જ્યારે નવું મુહૂર્ત કરીએ ત્યારે શુભ લાભ અને સાથીઓ કરતા હોય. યસ. એનાથી જ આપણે આપણા આખું વર્ષ સરસ જાય એવી શુભકામના કરી અને આજથી બધી શુભ શરૂઆત કરવામાં આવે છે. યસ. તો આપણે શુભ શરૂઆત કરીશું. હા, ચોક્કસ. શું બનાવીશું? હવે શુભ શરૂઆત કરતા હોય તો રસોડામાં સૌથી પહેલા શું બનવું જોઈએ? લાપસી. યસ. અને અને બીજું શું હોય? કઈ બી સ્વીટ. હા, સ્વીટ બનાવી આપણે લાપસી અને મગ. હા, મગથી શરૂઆત કરીએ. મગ અને લાપસી એનાથી જ આપણે મોટા ભાગે કોઈ પણ શુભ આપણે પ્રસંગ હોય તો ખાવામાં એ જ બનાવતા હોઈએ. બરાબર. અને પ્રસાદીમાં પણ એ જ ધરતા હોઈએ. તો આજે પણ આપણે લાપસી તો બનાવીશું જ અને મગની કોઈ એક અલગ વસ્તુ પણ બનાવીશું, પણ બને કંઈક ડિફરન્ટ છે. હા, ઓકે. તમારા ટ્વિસ્ટ સાથે. યસ. ઓકે. શુભમકારી લાભવંતુ કે શુભ કરનારું, આજનો દિવસ ખરેખર ખૂબ જ શુભ છે. તો આપણે પણ આ રસોડે શુભ શરૂઆત કરીએ લાપસી બનાવીને. શરૂ કરીએ રસોઈ શો પાવર્ડ બાય બાદશાહ મસાલા. સુકૃષ્ણાબેન, લાપસી બનાવીએ છીએ પણ તમારા ટ્વિસ્ટ સાથે. યસ. શું છે ટ્વિસ્ટ? આપણે આજે રજવાડી લાપસી બનાવીશું. અચ્છા, ઓકે. તો શું ખાસ છે એમાં? આપણે નોર્મલી સિમ્પલ લાપસી બનાવતા હોય એમાં ઘઉંના ફાડા હોય, ઘી હોય અને ખાંડ હોય અથવા ગોળ હોય. હા, આપણે આજે ઘણી બધી સરસ ફ્લેવર પણ એડ કરવાના છીએ. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા આપણે ફાડા બાફવાથી શરૂઆત કરીએ. ઘી લઈએ છીએ 2 કપ જેટલું. આજના દિવસે ખાસ રસોડામાં સવારના પરમા કહી દે મમ્મી કે લાપસીનું આંધણ મૂકી દેજે. યસ. કોઈ પણ આપણે સારા પ્રસંગની શરૂઆત લાપસીથી જ કરતા હોય અને લાપાચમની તો લાપસીથી જ થવી જોઈએ. યસ, યસ. અને ઘરની બહાર જઈએ ને ત્યારે પણ એવું જ કહે કે લાપસી ખાઈને જ. હા, સાચી વાત. ઘી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે પાણી પણ મૂકી દઈએ ગરમ થવા. હવે ઘી ગરમ થઈ ગયું છે, એની અંદર 1 તજનો ટુકડો અને 4 લવિંગ એડ કરીએ છીએ. અને ઘઉંના ફાડા છે, અત્યારે મેં 2 કપ ફાડા લીધા છે. સરસ ઘીમાં શેકી લેવાના છે 10 લવિંગની ફ્લેવર સાથે. હા, આ લાપસીનો નોર્મલ લાપસી કરતાં બહુ જ સરસ ટેસ્ટ આવશે. અને એમાંય તમે ઘીમાં 10 લવિંગ નાખ્યા છે એટલે તમે ખાઓ એટલે બહુ જ સરસ લાગે. એકદમ સરસ ફ્લેવર આવશે. પાડા જરાક ગુલાબી થાય અને આમ શેકાવાની સુગંધ આવે ને, હા, ત્યાં સુધી એને શેકવાના છે ઘીમાં. તો આ લાપસીમાં પ્રમાણમાં ધ્યાન રાખો ને કે પાણીનું. હા, પાણીનું પ્રમાણ તમે જો માપસર નાખશો ને તો ફાડા સરસ કૂક પણ થશે અને છૂટી પણ રહેશે લાપસી. એટલે 1 કપ ફાડા હોય ને તો 3 કપ પાણી તો નાખવાનું જ, પણ ક્યારેક ફાડા તમારા નવા છે કે જૂના એના ઉપર પાણી થોડુંક અડધી વાટકી ઓછું વધારે તમે કરી શકો, પણ 3 કપ તો જોઈએ જ એકની સામે. હા, અમારે ત્યાં આ રીતે બાટ પણ બનતો હોય. હા, એ બી બહુ મસ્ત લાગે. હા, બાટ પણ બહુ સરસ એક ટ્રેડિશનલ રેસીપી છે. જો સરસ શેકાઈ ગયું છે, સુગંધ પણ સરસ આવી રહી છે. ગેસ બંધ કરી દે અને પાણી ગરમ થઈ ગયું છે એની અંદર ગોળ એડ કરીએ છીએ 1 ચમચી જેટલો. અચ્છા, આપણે અત્યારે ખાંડ નાખીશું પછી ગળાશ માટે. હા, પણ લાપસી જ્યારે આપણે ઓરતા હોઈએ ને ત્યારે એમાં થોડી ગળાશ નાખવી જોઈએ, એટલે મોરી લાપસી ક્યારેય ના ઓળે. હા, એટલે આપણે થોડો ગોળ નાખીએ છીએ. પણ તમને જો આખી જ લાપસી ગોળથી કરવી હોય તો તમે સરખો ગોળ નાખીને પણ કરી શકો. અત્યારે જ નાખી દેવાનો ગોળ પાણીમાં. આપણે ઉપરથી ખાંડ નાખવાના છીએ એટલે થોડોક ગોળ નાખીએ છીએ. ગોળ ઓગળી ગયો છે. યસ. ગોળનું પાણી આમાં ઉમેરી દઈએ.
જેટલા ફાડા હોય એના કરતા ત્રણ ગણું પાણી લેવાનું છે. અને હવે આને ઢાંકી અને જ્યાં સુધી ફાડા ચડી જાય ત્યાં સુધી એને કૂક કરી લઈએ છીએ. ઓકે, જો મિત્ર લગભગ ચડવા આવી છે લાપસી, આપણે એને બીજા ગેસ પર શિફ્ટ કરી દઈએ અને ડ્રાય ફ્રૂટને આપણે થોડા રોસ્ટ કરી લઈએ. ગેસ ચાલુ કરી દઈએ. એક ચમચી ઘી લઈએ છે. ટોચ લવિંગની બહુ જ સરસ સુગંધ આવી રહી છે. તમે આમ પણ લાપસી બનાવતા હો તો બહુ જ સરસ સુગંધ આવતી હોય, પાણી એકદમ જ વધારે સરસ આવે છે. ઘી ગરમ થાય એટલે કાજુ બદામ અને પિસ્તાના મોટા મોટા ટુકડા કરી લીધા છે, એ લઈ લઈએ અને સરસ રોસ્ટ કરી લેવાના છે ઘીમાં. જો સરસ ગુલાબી થઈ ગયા છે, ખસખસ લેવાની છે, એક ચમચી જેટલી લઈએ છે. બધું રોસ્ટ સરસ થઈ ગયું છે. હવે ફાડા ચડી ગયા છે કે નહીં જોઈ લઈએ. ઘી સરસ ઉપર આવી ગયું છે. જો એકદમ સરસ ચડી ગયા છે અને છૂટા પણ છે. હવે આ રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ સેટ કરી દઈએ. એલચી પાવડર લઈએ છીએ અડધી ચમચી જેટલો. કિસમિસ લઈએ છે લગભગ એક મોટી ચમચી જેટલી. વરિયાળીનો અધકચરો ભૂકો છે, થોડી ક્રશ કરી છે, થોડી આખી છે, એક મોટી ચમચી જેટલી લેશે. બહુ જ સરસ ફ્લેવર આવી રહી છે, બહુ જ સરસ આવશે. અને સૂકું ટોપરું છે, એ પણ લગભગ બે ચમચી જેટલું લેવાનું છે. વરિયાળી અને ટોપરાની તો બહુ જ સરસ સુગંધ આવશે. હવે જાયફળ લેવાનું છે એકદમ જરાક. ઓકે, અને દરેક ઘરમાં લાપસી બનાવવાની રીતમાં થોડો થોડો ફેરફાર આવી જતો હોય. એકદમ સાચી વાત છે. અને ઘણી વખત તો એક જ ઘરમાં બે ત્રણ લેડીઝ મેમ્બર હોય તો દરેકની લાપસી બનાવવાની રીત થોડી થોડી અલગ હોય. હવે જો બધું જ સરસ થઈ ગયું છે, ખાલી એક ખાંડ નાખવાની બાકી છે. તમારી જેવી તમને ગળ્યું ભાવતું એ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો. ઓકે, એટલે અત્યારે આપણે પાક આપ લઈએ છીએ. આપણે અલગથી થોડો ગોળ પણ લીધેલો છે. હા, ગોળ લીધેલો છે એટલે બહુ ખાંડ નહીં જોઈએ. બરાબર. અને ફાડા એકદમ બરાબર ચડી ગયા પછી જ ખાંડ એડ કરવાની, પહેલાથી ક્યારેય નહીં કરવાની. ઓકે, હવે બસ ખાલી ખાંડ ઓગળે એટલી વખત એને કૂક કરવાની છે. જો સરસ થઈ ગઈ છે, ગેસ બંધ કરી દે. એકદમ લસલસ. યસ, તો આજના શુભ પ્રસંગ માટે આપણે સરસ મજાની લાપસી બનાવી દીધી છે. હવે એને સર્વ કરી દઈએ. કાજુ બદામ ને પિસ્તા ને બધું તમે રોસ્ટ કરીને લેશો ને એટલે એનો પણ એકદમ અલગ જ ટેસ્ટ આવશે. યસ, અને દિવાળીમાં તો આપણે ડબ્બો ભરીને રાખતા હોઈએ રોસ્ટેડ કાજુ બદામ. બદામની કતરણથી ગાર્નિશ કરી દઈએ. તો મિત્તલ, આજના શુભ પ્રસંગ માટે એકદમ સરસ, આપણે નવા બધા કામ શરૂ કરવા માટે એક સરસ મજાની પોઝિટિવિટી લાવે એવી રજવાડી લાપસી તૈયાર છે. યસ, સ્વાદિષ્ટ. સાદી લાપસી તો બધા જ બનાવે, પણ દિવાળી અને એમાંય લાભ પાચમ હોય તો રજવાડી લાપસી જ બનાવવી પડે ને. એકદમ ટેસ્ટી અને મેવાથી ભરપૂર અને ખૂબ જ શુભકારી એવી લાપસી તૈયાર છે. ફટાફટ રીત લખી લો. રજવાડી લાપસી બનાવવા માટે જોઈશે ઘઉંના ફાળા 1 કપ, ઘી 1 કપ, તજ 1 ટુકડો, લવિંગ 4 નંગ,
પાણી જરૂર મુજબ, ગોળ 1 ચમચી, સૂકી દ્રાક્ષ 1 ચમચી, વરિયાળી 1 મોટી ચમચી, સૂકું ટોપરું 1 ચમચી, જાયફળ ચપટી, ઇલાયચીનો ભૂક્કો 1/2 ચમચી, ખાંડ પાકવ, સૂકો મેવો શેકવા માટે જોઈશે, ઘી 1 ચમચી, કાજુ બદામ અને પિસ્તા પાકવ, ખસખસ 1 ચમચી, ગાર્નિશિંગ માટે જોઈશે બદામની કતરણ. રજવાડી લાપસી બનાવવાની રીત. સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં તજ, લવિંગ અને ઘઉંના ફાળા ઉમેરી ફાળા થોડા ગુલાબી થાય તેટલા શેકી લો. હવે એક સોસ પેનમાં પાણી લઈ તેને ગરમ કરી તેમાં ગોળ ઉમેરી આ ગરમ પાણીને શેકેલા ફાળામાં ઉમેરી ઢાંકણ ઢાંકી ફાળા ચડી જાય તેટલું કૂક કરી લો. હવે સૂકો મેવો શેકવા માટે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં કાજુ, બદામ અને પિસ્તા ઉમેરી તેને સાંતળી લો. હવે તેમાં ખસખસ ઉમેરી બરાબર મિક્સ કરી આ મિશ્રણને લાપસીમાં ઉમેરી તેમાં ઇલાયચીનો ભૂક્કો, સૂકી દ્રાક્ષ, વરિયાળી, સૂકું ટોપરું અને જાયફળ ઉમેરી બરાબર શેકી લો. છેલ્લે તેમાં ખાંડ ઉમેરી ખાંડ ઓગળે તેટલું કૂક કરી રજવાડી લાપસી તૈયાર કરી લો. રજવાડી લાપસીને સર્વિંગ ડિશમાં લઈ બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે લાપ પાચમ માટે રજવાડી લાપસી. હવે મગમાંથી શું બનાવી શકાય? તમે મગને એમનેમ છૂટા વઘારી શકો કે પછી મગમાંથી બીજી કોઈ વાનગી બનાવો, પણ અત્યારે આ રસોડે જે વાનગી બનાવવાની છે એ તમે નહીં વિચારી હો. યસ, ચાલો જોઈએ. સુકૃષ્ણાબેન, હવે મગ બનવાના છે પણ ટ્વિસ્ટ સાથે. હા, મગનો ઉપયોગ આપણે કરવો છે આજે લાપ પાચમ છે એટલે. હા હા, પણ મગને આપણે સાદી રીતે નહીં બનાવીએ પણ મગના વડા બનાવીશું. મગના વડા બનાવીશું? અચ્છા, એક નાસ્તો. નાસ્તો અને બહુ સરસ ટેસ્ટી નાસ્તો છે. ઓકે, તો કઈ ફ્લેવર આપી છે આમાં તમે? બધું જ આપણે મસાલો યુઝ કરવાના છે, લીલો મસાલો, આદુ, મરચા, ડુંગળી એવી રીતે. ઓકે, અને બહુ જ વધારે ગરમ મસાલા ને એવું કશું નથી વાપરવાના, પણ છતાં બહુ ટેસ્ટી થશે. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા આપણે મગને ક્રશ કરી લઈએ. મગને મેં પલાળી દીધા હતા 5-6 કલાક માટે, એકદમ સરસ પલળી જવા જોઈએ. ઓકે, અને તમને ફણગાવેલા મગનો સ્વાદ ભાવતો હોય તો ફણગાવેલા પણ લઈ શકાય. બરાબર. અને એને અધકચરા ક્રશ કરવાના છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, એટલે આપણે ચોપરમાં કરીએ છીએ. હા, તો 1 કપ જેટલા મગ લઈએ છીએ. જો આવી રીતે અધકચરા વાટી લેવાના છે. તો જેમ અત્યારે આપણે ફક્ત મગ લીધા છે તો મગ અને મઠ એવું કરી શકીએ, લઈ શકાય. ટેસ્ટ ભાવતો હોય મઠનો તો હા, લઈ શકાય. હવે આ ચોપરની અંદર જ આપણે ડુંગળી ઝીણી ઝીણી સમારી લઈએ. 1 ડુંગળી લીધી છે મેં અત્યારે. આદુ મરચાની પેસ્ટ છે 1 મોટી ચમચી જેટલી નાખી દઈએ છીએ, કે આપણે બીજું કઈ તીખાસમાં બીજો કોઈ મસાલો નથી લેવાના, એટલે આનો સ્વાદ સરખો આવે એવી રીતે લઈએ છીએ. ધાણા ભાજી છે 2 ચમચી જેટલી લેશું, ઝીણી ઝીણી સમારેલી. બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીએ છીએ, પછી જરૂર લાગશે તો વધારે ઉમેરશું.
અને એકદમ કડક અને ક્રિસ્પી બને મગના વડા, એના માટે આપણે કોર્નફ્લેક્સનો પાવડર ઉમેરીએ છીએ. કોર્નફ્લેક્સને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે. ઓકે, અત્યારે એ પણ આપણે બે ચમચી લઈએ છીએ. જરૂર લાગશે તો એ વધારે ઉમેરી શકાય. અચ્છા, તો અહીંયા કોર્નફ્લેક્સ ના હોય તો જે મકાઈના પૌવા આવે છે એનો ભૂકો કરીને લઈ શકાય? હા, લઈ શકાય, પણ એ તમે જ્યારે ફ્રાય કરશો તો થોડુંક તેલ પચું થશે. અચ્છા, અને કોર્નફ્લેક્સ લેશો તો એકદમ સરસ ડ્રાય થશે. જો એકદમ સરસ મિક્સર તૈયાર થઈ ગયું છે. હા, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. બધો લીલો મસાલો કર્યો છે એટલે કલર બી બહુ ફાઇન લાગે. હા, વડા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે એના વડા વાળી લઈએ. હા, નાની નાની સાઈઝના આપણે અત્યારે વાળીએ છીએ. અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હા, તો સાથે તળી પણ લઈએ. ચા સાથે ગરમા ગરમ વડા બહુ મસ્ત લાગે, બહુ સરસ લાગે. જો આવી રીતે નાની નાની સાઈઝના વડા વાળીએ છીએ, તમને જે સાઈઝના ફાવે એવી રીતે વાળી શકો. તો થોડું લસણ એડ કરવું હોય તો કરી શકાય? કરી શકાય, લસણ એડ કરી શકાય, પણ તમને કોઈ બીજા મસાલા, ગરમ મસાલો ને એવું બધું એડ કરવું હોય તો કરી શકાય, પણ આમના પણ બહુ સરસ લાગશે. હા, ફુદીનો એડ કરવો હોય તો કરી શકાય. ઓકે, અને આ એકાદ બે દિવસ રહે સારા? હા, તળ્યા પછી તમારે ફરીથી ખાવા હોય તો ફરીથી એક વખત તળી લેવાના. અચ્છા, કેમ કે પોંચા પડી જશે. જેટલા તમે ગરમ ખાશો ને ક્રિસ્પી લાગશે ને એવા પછી નહીં રહે. ઓકે, એટલે તમને ફરી ખાવા હોય તો એક વખત પાછા તળી લેવાના. એટલે આપણે ક્યાંક દિવાળીમાં ફરવા ગયા હોઈએ અને લઈ જઈએ તો પછી જ્યાં ગયા હોય ત્યાં માઇક્રોવેવમાં થોડી વાર ગરમ કરી લઈએ તો ચાલે. અને હવે અત્યારે તો હજુ લાભ પાંચમ સુધી ને એના પછી પણ થોડા દિવસ મહેમાનો આવતા જ હોય આપણી ઘરે, તો ફટાફટ બની જાય એવો નાસ્તો છે. જો આ સરસ બ્રાઉન થઈ જાય ને એવા એકદમ કડક તળી લેવાના છે. ઓકે, સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે. સરસ આવે છે ને, એકદમ સિમ્પલ છે પણ છતાં એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી છે. યસ, સર્વ કરી દઈએ. હા, ગ્રીન ચટણી સર્વ કરીએ છીએ સાથે. આ રીતે સર્વિંગ કર્યું હોય તો પણ બહુ જ આમ અટ્રેક્ટિવ લાગે. થોડો કેચઅપ સાથે સર્વ કરીએ. એટલા ટેસ્ટી મગના વડા હોય સાથે લીલી ચટણી અને કેચપ, એટલે મજા પડી જાય. હા, ફુદીનાના પાનથી ગાર્નિશ કરી દઈએ. એકદમ સરસ દેખાય છે. ભાઈ, તો આજે લાભ પાંચમ છે અને બધાના ઘરે લાપસી અને મગ બન્યા જ હશે, પણ આવી રીતે બનાવ્યા હોય તો મજા આવે. કઈક અલગ લાગે, કઈક અલગ લાગે. એકદમ ટેસ્ટી, એકદમ ઈઝી અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા મગના વડા તૈયાર છે. આજે ચા સાથે ચોક્કસથી બનાવજો. લખી લો રીત. મગના વડા બનાવવા માટે જોઈશે પલાળેલા મગ 1 કપ, સમારેલી ડુંગળી 1 કપ, આદુ મરચાની પેસ્ટ 2 ચમચી, સમારેલી કોથમીર 2 ચમચી, ચણાનો લોટ 2 મોટી ચમચી, કોર્નફ્લેક્સનો ભૂક્કો 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે જોઈશે લીલી ચટણી, કેચઅપ અને ગાર્નિશિંગ માટે જોઈશે ફુદીનાના પાન. મગના વડા બનાવવાની રીત.
સૌપ્રથમ ચોપરમાં પલાળેલા મગ લઈ તેને અધકચરા ક્રશ કરી લો. હવે આ જ રીતે ડુંગળીને પણ ચોપરમાં ક્રશ કરી લો. હવે બંનેને એક બાઉલમાં લઈ તેમાં આદુ મરચાંની પેસ્ટ, કોથમીર, ચણાનો લોટ, કોર્નફ્લેક્સનો ભૂક્કો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાંથી નાના નાના વડા વાળી લો. વડાને ગરમ કરેલા તેલમાં ઉમેરી બદામી રંગના તળી લો. વડા તળાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લીલી ચટણી અને કેચઅપ મૂકી પુદીનાના પાનથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી મગના વડા. દરરોજ આપણે રસોઈ તો કરવાની જ હોય છે, પણ દરરોજ એકની એક વાનગી બનાવીએ એ તો ના ચાલે. એટલે દરરોજ કંઈક નવું પીરસવું એ અમારું કામ છે, અને એમાં પણ વાનગીઓમાં કંઈક નવું કરવું, કંઈક ઇનોવેટિવ કરવું એ પણ અમારું કામ છે. તો ચાલુ કરીએ કંઈક ઇનોવેશન દીપિકા સાથે. દીપિકા, ઇનોવેશન કરવું એ તો તમારું રોજનું કામ છે, હે ને? બરાબર છે. અને તમે જ્યારે કેક્સ બનાવતા હો કે કુકીઝ બનાવતા હો, એમાં પણ જુદી જુદી ફ્લેવર્સમાં કંઈક ને કંઈક ઇનોવેશન કરતા છો. આપણે બધા દર્શક મિત્રોને ખબર જ છે કે રસોઈ શોમાં આપણે જ્યારે પણ કોઈ વસ્તુ બનાવતા હોઈએ તો તહેવારો પ્લસ જે સીઝન હોય એને ધ્યાનમાં રાખીને દરેક વસ્તુઓ બનાવતા હોઈએ. તો એવી જ રીતે જ્યારે પણ કોઈ વસ્તુ આપણે બનાવવાની હોય તો એ બધી વસ્તુનું ખૂબ ધ્યાન રાખું છું. બરાબર છે. તો આજે આ રસોડે શું ઇનોવેશન થવાનું છે? આજે આપણે અહીંયા બનાવવાના છે મસાલા મફિન્સ. અચ્છા. હા, કારણ કે જ્યારે જ્યારે બાળકોની વાત આવે ને તો એ લોકોને મફિન્સ છે, કપકેક્સ છે, એ બધી વસ્તુ બહુ ભાવતી હોય. અને જ્યારે પણ વેજીટેબલ્સની વાત આવે ને તો એ લોકોના મોડા બની જાય. તો આ એક તમારા માટે બેસ્ટ ઓપ્શન રહેશે કે તમે એ લોકોને વેજીટેબલ્સ પણ આપી શકો અને એ લોકોના ગમે તે ફોર્મમાં પણ તમે એ લોકોને આપી શકો. અચ્છા, ઓકે. એટલે વેજીટેબલ્સ ખવડાવવાનો એક નવો રસ્તો. હા, ઓકે. તો શરૂ કરીએ. હા, સૌથી પહેલા બધા ડ્રાય જે વસ્તુ છે તે આપણે લઈ લઈશું. અહીંયા મેં 1/2 કપ ઘઉંનો લોટ લીધો છે, ચાળીને જ લીધો છે. 1/2 કપ ઓટ્સનો પાવડર છે, જે ઓટ્સ આવતા હોય તેને જસ્ટ મેં ગ્રાઇન્ડ કરી લીધા છે, એટલે એનો પાવડર આવી રીતે બનાવી લીધો છે, એ લઈ લઈશું. 1/4 ચમચી એટલે 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને 1/5 ચમચી બેકિંગ પાવડર 1/4 ટીસ્પૂન. ઓકે. હવે મસાલા મફિન્સ બનાવીએ છે તો મસાલા ગળી દઈએ. 1/2 ટીસ્પૂન થી થોડું ઓછું મીઠું લઈએ છે. અચ્છા, માપીને લેવાનું. હા, માપીને લેવાનું છે મીઠું, કારણ કે આપણે ચીઝ પણ લેવાના છે. તો 1/2 ટીસ્પૂન થી જો વધી જશે તો બહુ ખારા થઈ જશે. ઓકે. 1/5 ચમચી આ ગાર્લિક પાવડર છે એ લઈએ છે. આ ઓપ્શનલ છે, નહીં હોય તો તમે અવોઇડ બી કરી શકો. 1/2 ટીસ્પૂન મિક્સ હર્બ્સ, 1/5 ચમચી ઓરેગેનો અને 1/5 ચમચી ચીલી ફ્લેક્સ. આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે ફ્રેશ લસણ યુઝ કરી શકીએ, એનો પછી એકદમ ફ્લેવર બહુ સ્ટ્રોંગ આવશે બેક થયા પછી. તમને ભાવે તો તમે લઈ શકો. લસણની કળીને થોડું અંદર છીણી લેશો તો પણ ચાલશે. બરાબર. હવે આપણે વેજીટેબલ્સ લઈ લઈએ. પાલક છે, આવી રીતે સમારી લીધી છે, એ લઈશું. 1 મોટી ચમચી 1 ટેબલ સ્પૂન. 1 મોટી ચમચી ગાજર છે, છીણી લીધું છે. 1 મોટી ચમચી કોથમીર છે, સમારી લીધી છે. અને 1 મોટી ચમચી બાફેલા મકાઈના દાણા. આ બધી વસ્તુને એક વખત કોરા લોટમાં જ આપણે કોટ કરી લઈશું. અચ્છા, આ મિક્સર રેડી થઈ ગયું છે. હવે એક બીજો બોલ લઈ લઈશું. અત્યારે મારી પાસે 1/2 કપ જે આવે 1/4 કપ તે મેં લીધું છે. આ મારી પાસે અત્યારે પમ્પકિન પ્યુરી છે, જે કોળું આવતું હોય તેને જ આપણે મોટા ગાંગડા કરી લેવાના અને કુકરમાં એને થોડું પાણી લઈને એની સીટી મારી દેવાની છે. અને ત્યારબાદ પાણી નિતારી લીધું છે અને એને આવી રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે. અચ્છા, તો એ અત્યારે લઈએ છે પમ્પકિન પ્યુરી. હવે પમ્પકિન પ્યુરી અને દહીં એ બે મળીને આપણે 1/2 કપ કરવાનું છે 1/4, એટલે અત્યારે હું 1/2 પમ્પકિન પ્યુરી આમાં ભરી દઉં છું અને બાકીનું ઉપર દહીં લઈ લઈશ. એટલે ટોટલ 1/8 કપ તમે કહી શકો. બરાબર. બાકીનું દહીં લઈ લઈશ.
અને દહીં કેવું લેવાનું? દહીં આપણે મોડું લેવાનું છે. હા, આવી જ રીતે 1/4 કપ ટોટલ, એટલે કે 5 કપ આપણે પમ્પકિન પ્યુરી અને દહીં લીધું છે. અગર તમારી પાસે પમ્પકિન પ્યુરી નથી તો તમે એપલ પ્યુરી લઈ શકો. એવી જ રીતે સફરજનને બાફીને એની પ્યુરી કરીને, ત્યારબાદ પાક્કું કેળું હોય તો તેને મેશ કરીને લઈ શકો, અને કશું જ નથી યુઝ કરવું તો એકલું દહીં પણ તમે લઈ શકો. અચ્છા, એને આપણે લઈ લઈશું, એને થોડું વિસ્ક કરી લઈએ. તો અત્યારે જેમ આપણે કોળાની પ્યુરી લીધી છે તો એનો પ્રોમિનન્ટ ટેસ્ટ આવશે? ના, કોળું એક એવી વસ્તુ છે કે તમે જ્યારે એને કોઈ પણ શાકમાં કે કોઈ પણ રેસીપીમાં એને તમે વાપરો તો એ જ રેસીપીનો ટેસ્ટ હોય ને તે એડોપ્ટ કરી લેતું હોય. અચ્છા, એટલે એનો કોઈ પ્રોમિનન્ટ ટેસ્ટ નથી હોતો, પ્રોપર કોઈ એનો કોઈ ટેસ્ટ નથી હોતો. બરાબર છે. તમે જ્યારે કોઈ પંજાબી શાકમાં પણ તમે થિકનેસ લાવવા માટે પણ તમે યુઝ કરી શકો, સૂપમાં પણ તમે એને વાપરી શકો, અને બહુ જ હેલ્ધી છે. બરાબર, આ મિક્સ થઈ ગયું છે. હા, હવે આપણે પીગળેલું ઘી છે તે લઈશું, 2 મોટી ચમચી, 2 ટેબલ સ્પૂન. હા, એક વખત બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સરસ આવી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણા જેટલા પણ લોટ અને વેજીટેબલ્સનું મિક્સર હતું તે અંદર લઈ લઈશું અને એક વખત એને બરાબર મિક્સ કરી લઈએ. આવી રીતે ડ્રાય રેડી થઈ ગયું છે. હા, હવે આપણે એની અંદર પાણી લેવાનું છે, લગભગ 1.5 થી 2 ચમચી મોટી. એટલે આનું ખીરું કેવું બનાવવાનું છે? આનું ખીરું બહુ ઢીલું નહીં બને, થોડું આવું થીક ખીરું જ બનશે. અચ્છા, આ રેડી થઈ ગયું છે. હા, હવે લાસ્ટમાં આપણે એની અંદર 5 ચમચી વિનેગર એડ કરશું અને મિક્સ કરીને આપણે હવે એને કપકેક લાઇનરમાં ભરી લઈશું. ઓકે, જો આવું આવી રીતે થોડું થીક ખીરું જ રેડી થશે. હા મિત્તલ, ખીરું તૈયાર થઈ ગયું છે. હા, હવે મિત્તલ આપણે ખીરાને કપકેક લાઇનરમાં ભરી લઈએ. આ જે ખીરું બનાવ્યું છે એમાંથી આ નાની સાઈઝની આવી 9 થી 10 મફિન્સ બનશે આમાંથી. હા, ઓકે, ખીરું આપણે ભરી લઈએ. આ એકદમ સરસ શેપમાં એટલા નહીં બને કારણ કે આપણે એની અંદર વેજીટેબલ્સ ને એવું ઘણી વધારે માત્રામાં યુઝ કર્યું છે. હા, લોટના પ્રમાણની સામે, એટલે એકદમ અનઇવન કે એવી રીતે એવા બનશે, એકદમ સરસ સીધા નહીં બને. ઓકે, અને અત્યારે તમે એમાં ઓરેગાનો અને પેપ્રિકાનો યુઝ કર્યો છે. આપણે થોડું ઇન્ડિયન કરવું હોય તો આચારી મસાલો કે ચાટ મસાલો કે એવું કંઈ નાખી તમે લઈ શકો. એ તમે તમારી રીતે વેરિએશન્સ તો તમે ગમે તે રીતે કરી શકો. અને નૂડલ મસાલો કેવો લાગે? એ પણ ઘણું સારો લાગે. હા, બાળકોને તે પ્રિય જ હોય છે, મતલબ એની સુગંધ આવે ને તો પણ ખુશી જ લાગે કે શું બનાવ્યું, શું છે. સાચી વાત છે. હવે આ ભરાઈ ગયા છે, હવે આપણે એની ઉપર થોડું ચીઝ મૂકી દઈશું. આ ઓપ્શનલ છે, તમારે નહીં મૂકવું હોય તો વાંધો નહીં, પણ પ્રપોર્શન બહુ જ ઓછું છે. હા, અને તમે થોડી માત્રામાં જો ચીઝ ખાઓ ને તો એ સારું છે, અને બાળકોને આપવું તો સારું છે બીકોઝ એ લોકો ગ્રોઈંગ સ્ટેજમાં હોય તો એ લોકો માટે સારું છે. યસ, એ લોકો રમે મૂકે એટલે એ લોકોનું એટલું વર્કઆઉટ થઈ જાય તો પચી જ જાય. હા, એમ તો દરેક વસ્તુ થોડી માત્રામાં લઈએ તો બધું જ સારું છે. સાચી વાત છે. મફિન્સ રેડી થઈ ગયા છે. હા, હવે આપણે એને પ્રી હીટેડ અવનમાં 180 ડિગ્રી પર 20 થી 25 મિનિટ માટે બેક કરી લઈશું. ઓકે, તો મિત્તલ મફિન્સ બની ગયા છે અને એકદમ ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. હા, અત્યારે મેં આ ચીઝ સોસ લીધો છે અને આજે મફિન્સ છે એને થોડું આવી રીતે અંદર ડીપ કરી લઈશું એટલે ઉપરથી ખ્યાલ ના આવે. હા, અને ચીઝ સોસ કઈ રીતે બનાવેલો છે? જેમ આપણે બટરમાં મેંદો સાંતળીએ, દૂધ નાખીને ચીઝ નાખેલી છે અને મીઠું અને મરી પાવડર. અને ઉપર થોડી કોથમીર મૂકી દઈશું. તો મિત્તલ તૈયાર છે મસાલા મફિન? એકદમ ઇનોવેટિવ. હા,
જ્યારે ઘરમાં કોઈ શાક ના ખાતું હોય ને તો એમને ખવડાવવા માટે આ ખૂબ જ શ્રેષ્ઠ રસ્તો છે. મફિન્સના મફિન્સ, શાકનું શાક અને લોટનો લોટ, એકદમ ઇનોવેટિવ રેસિપી છે, એકદમ ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. આ મસાલા મફિન્સ ટ્રાય તો કરી જુઓ, ખૂબ જ પસંદ આવશે. લખી લો રીત. મસાલા મફિન બનાવવા માટે જોઈશે ખીરું. બનાવવા માટે ઘઉંનો લોટ 2 કપ, ઓટ્સનો પાવડર 2 કપ, બેકિંગ સોડા 5 ચમચી, બેકિંગ પાવડર 5 ચમચી, મીઠું 5 ચમચી, લસણનો પાવડર 5 ચમચી, મિક્સ હર્બ 5 ચમચી, ઓરેગાનો 5 ચમચી, સમારેલી પાલક 1 મોટી ચમચી, છીણેલું ગાજર 1 મોટી ચમચી, ચીલી ફ્લેક્સ 5 ચમચી, સમારેલી કોથમીર 1 મોટી ચમચી, બાફેલા મકાઈના દાણા 1 મોટી ચમચી, કોળાની પ્યુરી અને દહીં 2 કપ, ઘી 2 મોટી ચમચી, પાણી 2 મોટી ચમચી, વિનેગર 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ચીઝ અને ચીઝ સોસ. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. મસાલા મફિન બનાવવાની રીત. ખીરું બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, ઓટ્સનો પાવડર, બેકિંગ સોડા, બેકિંગ પાવડર, મીઠું, લસણનો પાવડર, મિક્સ હર્બ્સ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ મિક્સ કરી લો. હવે તેમાં તમારેલી પાલક, છીણેલું ગાજર, કોથમીર અને બાફેલા મકાઈના દાણા ઉમેરી મિક્સ કરી લો. હવે બીજા એક બાઉલમાં કોળાની પ્યુરી અને દહીં લઈ તેને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ઘી ઉમેરી મિક્સ કરી લોટવાળું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ચીલી વિનેગર ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરો. હવે ખીરાને મોલ્ડમાં ભરી ઉપર ચીઝ મૂકી પ્રી હીટેડ અવનમાં 180 ડિગ્રી ઉપર 20-25 મિનિટ માટે બેક કરી લો. મફિન્સ બેક થઈ જાય એટલે તેને ચીઝ સોસમાં ડિપ કરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે એકદમ હેલ્ધી વેરાયટી મસાલા મફિન. એક સરસ મજાના મફિન્સ બની ગયા છે. હવે ભજીયા બનવાના છે, પણ શેના જોઈ લઈએ ને. તો દીપિકા, એક ઇનોવેટિવ રેસિપી થઈ ગઈ છે, મફિન્સ બની ગયા છે, હવે પકોડાનો વારો છે. હા, પકોડામાં શું ઇનોવેશન છે? તને પાણીપુરી ભાવે છે? હા, તો એ તો કંઈ પૂછવાની વસ્તુ છે. પાણીપુરી કોને નહીં ભાવતી, હું પણ છું ને એવો સવાલ કરું છું. હા, તો બસ આ એવું જ કંઈક છે. પાણીપુરી, પકોડા, બધું મિક્સિંગ છે. એટલે પાણીપુરી ફ્લેવરવાળા પકોડા છે? ના, પાણી પકોડા છે. પાણી પકોડા છે? હા. એટલે શું ખબર ના પડી? કંઈ નહીં, રેસીપી આપણે જોઈ લઈશું, તને આવડી જશે, પછી તું પણ બનાવજે. હા, ઓકે, તો શરૂ કરીએ. હા, સૌથી પહેલાં આપણે એક ચટણી બનાવવાની છે. હા, તે બનાવી લઈએ. 1/2 કપ કોથમીર લીધી છે. 1 ચમચી ફુદીનો લીધો છે. 3-4 નંગ મરચાં અને 1 નાનો ટુકડો આદુ. હા. 1 ચમચી ધાણા લીધા છે સૂકા. 1 ચમચી જીરું. અત્યારે આપણે લગભગ 1/2 ચમચી મીઠું લઈએ છીએ. અને આ બધી વસ્તુને આપણે એક પેસ્ટ બનાવી લઈશું. ઓકે. જોઈ લઈએ. પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે પાણી બનાવી લઈએ. એક મોટું બાઉલ લઈ લઈશું. હા, આજે આપણે પેસ્ટ બનાવી છે એ લઈ લઈએ. એટલે હવે પાણીપુરીનું પાણી બનશે. હા. ઓકે. હવે આપણે તેની અંદર લગભગ 2 કપ જેટલું પાણી લઈ લઈશું. હા. હવે આપણે બધા અંદર મસાલા કરી દઈએ. ઓકે. થોડું બીજું મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે. આમચૂર લઈએ છે 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી. તમારે પાણીપુરીનો મસાલો એડ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો. ઓકે, તો 1 કિલો ઉમેરવાનો? 1 ચમચી. હા. 5 ચમચી હિંગ લઈશું. 1/2 ચમચી સંચળ પાવડર. 1 મોટી ચમચી આમલીની ચટણી છે. આમલીનો પલ્પ પણ લઈ શકાય. અચ્છા, થોડી ઘટ્ટ હોય એવી ચટણી. હા,
એટલે આ થોડી મીઠી છે ચટણી, આપણે જે ગોળ આમલીની ચટણી કહીએ ને એ છે. મિક્સ કરી લઈશું. ઓકે, હવે આ ડુંગળી છે એ આવી રીતે સુધારી લીધી છે, આવી લાંબી, હા એ લઈશું પાણીમાં. હા, ઓકે, લગભગ એક નાની ડુંગળી લીધી છે. હા, લીંબુની આવી રીતે સ્લાઈસ કરી લીધી છે. હા, તે લઈશું, અડધું લીંબુ. અચ્છા, બુંદી લઈએ છે લગભગ 1/2 કપ જેટલી. બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ. અચ્છા, પાણીપુરીનું પાણી તો છે પણ થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ અલગ છે. હા, તો મિત્તલ પાણી પકોડાનું પાણી તો તૈયાર થઈ ગયું છે, હવે આપણે પકોડા બનાવી લઈએ. પણ પકોડા શેના બનવાના છે? શાંતિ રાખ, કહું છું. એક બાઉલ લઈ લઈશું. હા, ચણાનો લોટ લીધો છે, બેસન જે આપણે કહીએ તે 1/2 કપ, 5 ચમચી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર અને 1/2 ચમચી લાલ મરચું. મિક્સ કરી લઈએ. હવે આમાં આપણે 1 ચમચી તેલ નાખીશું. હવે આપણે થોડું થોડું કરીને પાણી લેતા જઈશું અને એનું ખીરું બનાવી લઈશું. અચ્છા, એટલે ફક્ત ચણાના લોટને જ ઉતારવાના છે? હા. અચ્છા, એટલે આમાં કશું નહીં નાખવાનું? ના, તમે આની અંદર કોથમીર કે એવું એડ કરવું હોય તો તમે કરી શકો. અચ્છા, હવે આપણે 1/2 ચપટી સોડા છે તે લઈ લઈશું અને 1/2 ચમચી જેટલું પાણી લઈને એને મિક્સ કરીને પછી પકોડા તળી લઈશું. ખીરું તૈયાર છે, હવે આપણે પકોડા તળી લઈએ. હા, નાના મોટા તમે તમારી રીતે કરી શકો છો. હા, અત્યારે નાના કરીએ છે. હા, નાના હશે તો પાણી જલ્દી અંદર જશે અને વધારે મજા આવશે ખાવાની. બરાબર, અત્યારે તો તમે પકોડા અને પાણી બનાવી રહ્યા છો, પાણીના પકોડા. પકોડાને કેવા તળીશું? થોડા બદામી રંગના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. યસ, એકદમ ઇનોવેટિવ રેસિપી છે આ પાણીના પકોડા. તો જોઈ લઈએ હવે પકોડા તળાઈ ગયા છે કે નહીં. દીપિકા, પકોડા તળાઈ ગયા છે? હા, હવે આપણે એને કાઢી લઈશું. હા, અને પાણીમાં એને પલાળી દઈશું. હા, હવે આપણે એને આવી રીતે થોડું પાણીમાં પલાળી દેવાનું છે અને લગભગ 10-15 મિનિટ માટે આપણે એને આવી રીતે પલાળીને રાખીશું અને પછી સર્વ કરશું. ઓકે, તો મિત્તલ પકોડા પાણીમાં પલળીને રેડી થઈ ગયા છે, હવે આપણે એને સર્વ કરી દઈએ. હા, પાકું. મને ખબર છે તારા મોમાં બહુ જ પાણી આવે છે, થોડી વાર શાંતિ રાખી દે. લિટરલી મીનિંગમાં આ પાણી અને પકોડા છે. સર્વ કરી દઈએ. તો મિત્તલ જોતા જ મોમાં પાણી આવી જાય એવા પાણી પકોડા તૈયાર છે. પાણીપુરીનું પાણી અને પકોડા, આ કોમ્બિનેશન તમે વિચાર્યું હતું? નહીં જ વિચાર્યું હોય અને ચાખ્યું તો બિલકુલ જ નહીં હોય, મેં કીધું હતું ને તમે, તો પછી ફટાફટ આની રીત લખી લો, બનાવો અને જલસા કરો. પાણી પકોડા બનાવવા માટે જોઈશે: પાણી બનાવવા માટે કોથમીર 1/2 કપ, ફુદીનો 1 ચમચી, લીલા મરચાં 3-4 નંગ, આદુ 1 ટુકડો, આખા ધાણા 1 ચમચી, જીરું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, આમચૂર પાવડર 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, હિંગ
5 ચમચી, સંજર પાવડર 1/2 ચમચી, આમલીની ગળી ચટણી 1 મોટી ચમચી, સમારેલી ડુંગળી 5 કપ, લીંબુની સ્લાઈસ 3-4 નંગ, તીખી બુંદી 5 કપ. પકોડાનું ખીરું બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1/2 કપ, હિંગ 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, ગરમ તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ, ખાવાનો સોડા ચપટી. અને સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. પાણી પકોડા બનાવવાની રીત. પાણી બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, લીલા મરચાં, ધાણા, જીરું અને મીઠું ઉમેરી ક્રશ કરી લો. હવે તેમાં થોડું પાણી ઉમેરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરો. હવે એક બાઉલમાં તૈયાર કરેલી પેસ્ટ કાઢી તેમાં પાણી ઉમેરી તેમાં મીઠું, આમચૂર પાવડર, ચાટ મસાલો, હિંગ, સંજર પાવડર અને આમલીની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ડુંગળી, લીંબુની સ્લાઈસ અને તીખી બુંદી ઉમેરી મિક્સ કરી પાણી તૈયાર કરો. હવે પકોડાનું ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, હિંગ, મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં ગરમ તેલ અને પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરો. છેલ્લે તેમાં ખાવાનો સોડા અને પાણી ઉમેરી મિક્સ કરી ખીરામાંથી ગરમ કરેલા તેલમાં પકોડા ઉતારી લો. પકોડાને આછા બદામી રંગના તળી લો. પકોડા તળાઈ જાય એટલે તેને તૈયાર કરેલા પાણીમાં ઉમેરી 10-15 મિનિટ માટે પલાળી રાખો. પાણી પકોડા તૈયાર થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો. તો તૈયાર છે એકદમ ઇનોવેટિવ રેસિપી પાણી પકોડા. દરેક ક્યુઝિનમાં કંઈક ને કંઈક ઇનોવેશન તો થતા જ હોય છે, પણ તમે એ માર્ક કરજો કે આપણા ક્યુઝિનમાં સૌથી વધારે ઇનોવેશન થતા હશે, હે ને? કારણ કે આપણા ક્યુઝિનમાં સૌથી વધારે મસાલા હોય છે, સૌથી વધારે ક્યુઝિન્સ પણ ભારતીય ખાવાનામાં જ જોવા મળે છે. અને અમદાવાદની વાત કરીએ ને તો જબરજસ્ત ઇનોવેશન તમને જોવા મળે. મતલબ આઈસ્ક્રીમ કેક, પાઇનેપલ ચોકલેટ સેન્ડવિચ, આઈસ્ક્રીમ પકોડા, આ તમને બીજે ક્યાં ખાવા મળે? ક્યાંય નહીં. એટલે આ રસોડું પણ એવું જ છે કે જ્યાં દરરોજ કંઈક ને કંઈક નવું બનતું હોય છે. તો પછી આ રસોડે તમારે જોડાયેલા રહેવું જ પડશે અને દરરોજ નવી નવી વાનગીઓ બનાવતા જોવું પણ પડશે. અને હા, એ વાનગીઓ તમે ટ્રાય કરો છો કે નહીં એ પણ અમને જણાવવું પડશે. ક્યાં જણાવશો? આ સરનામે. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, ચજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @colorsgujarati.com.